ત્રીજો મોરચો જીવતો કરીને પ્રધાનમંત્રી મોદીનો કરિશ્મા તથા ભાજપના પ્રભાવનો પ્રતિકાર કરવા ફરીવાર પ્રયાસ કરતા મુલાયમ સિંહ તથા નીતીશ કુમાર પણ શાહ નવાઝ હુસેને કહ્યું ભાજપની આગે કૂચ રોકવાના ખ્વાબ માત્ર ખ્વાબ જ રહેશે ભૂકંપ પ્રભાવિત પરિવારોના દસ્તાવેજને લગતો તેર વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ચાર હજાર ચારસો ત્રેવીસ અસરગ્રસ્તને લાલબુક અર્પણ કરવા સાથે લાભાર્થીના વિવિધ સહાયનું પણ મુખ્યમંત્રી દ્વારા વિતરણ ભારત સામે બસો પંચોતેર રનનું વિજય લક્ષ્ય મુક્ત શ્રીલંકા અમદાવાદ સ્ટેડિયમ ક્રિકેટ છલકાયું જોઈએ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસી જશે પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાના મત વિસ્તારની આ તેમની પ્રથમ મુલાકાત છે તેઓ વારાણસી વિસ્તારના જયાપુર ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લેશે પ્રધાનમંત્રીના બે દિવસીય પ્રવાસ બાબતે મત વિસ્તારના લોકોમાં તથા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે ઠેર ઠેર આ વિસ્તાર પ્રધાનમંત્રીના સ્વાગતાર્થે મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે તેવા વિસ્તારના વણકરો માટે ટ્રેડ ફેસિલિલેશન કેન્દ્રનો શિલારોપણ વિધિ પણ કરનાર છે અમેરિકાના ફોબ્સ સામાયિકે જગતની સાત અબજ વીસ કરોડની વસ્તીમાં સૌથી શક્તિશાળી અને સામર્થ્યવાન બોતેર લોકોની યાદી બહાર પાડતા દુનિયામાં સનસનાટી તો ભારતમાં ગૌરવની લાગણી ફેલાવી સ્વાભાવિક છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી તેમાં પંદરમો ક્રમ હાંસલ કરી સમાચારની દુનિયામાં છવાઈ ગયા છે અમેરિકી ફોક્સ મેગેઝીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતના નવા રોકસ્ટાર વર્ણવતા દુનિયાના શક્તિશાળી લોકોની યાદીમાં પંદરમા ક્રમે રાખ્યા છે આ યાદીમાં પ્રધાનમંત્રીને પ્રથમ વખત સ્થાન મળ્યું છે પત્રિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં પ્રથમ ક્રમે જ્યારે બરાક ઓબામાને બીજા ક્રમે રાખ્યા છે આ યાદીમાં દુનિયાભરના બોતેર લોકોના નામ છે જેમાં નેતા ઉદ્યોગપતિ ધર્મગુરુ અને આતંકવાદી સંગઠનોના નેતાઓના નામનો સમાવેશ કરાયો છે ત્રીજા ક્રમે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે પોપ ફ્રાન્સિસ ચોથા ક્રમે છે આ યાદીમાં પાંચમું નામ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલનું છે બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂન દસમા ક્રમે છે મોદી ઉપરાંત અન્ય ત્રણ ભારતીય આ યાદીમાં છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છત્રીસમાં ક્રમે છે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ સત્તાવનમાં ક્રમે છે જ્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ચોસઠમાં ક્રમે છે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના વડા અબુ બકર અલ બગદાદીને શક્તિશાળી લોકોની યાદીમાં ચોપ્પન ક્રમ અપાયો છે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી જે આ યાદીમાં ગઈસાલ હતા આ વખતે બહાર ફેંકાઈ ગયા છે દૂરદર્શન સમાચાર અમદાવાદ કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે આરોગ્ય એક્સપો બે હજાર ચૌદને ખુલ્લો મુક્યો હતો આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે યોજાયેલા સ્વાસ્થ્ય પ્રદર્શન આજથી નવમી નવેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે આ પ્રસંગે આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય સ્તરે ખાસ આયુર્વેદ માટે ઔષધિ નિયંત્રણ વિભાગની સ્થાપના કરવાનું આયોજન કરી રહી છે આ પ્રસંગે તેઓએ છઠ્ઠી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસનો પણ પ્રારંભ કરાવ્યો હતો આયુર્વેદ योग कुदरती चिकित्सा यूनानी तथा होम्योपैथी जैसी चिकित्सा पद्धतियों અંગે વિસ્તૃત રજૂઆત આ સ્વાસ્થ્ય મેળામાં કરવામાં આવી છે કે જ્યાં આયુર્વેદની સુપ્રીમેસી કો રિસર્ચ કે માધ્યમ સે સ્ટાન્ડર્ડ્સ કો એસ્ટાબ્લિશ કરને કે માધ્યમ સે ઉસ પર હમ કામ કરેંગે ઉસકે સાથ દેશ મે પહેલી બાર હમ લોગ નેશનલ લેવલ પર જો આયુર્વેદ કે લિયે એક્સક્લુસિવ જો ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હે ઉસકી સ્થાપના હમ કરને વાલે હે દિલ્હીમાં સમાજવાદી નેતા મુલાયમસિંહના નિવાસસ્થાને આજે ત્રીજા મોરચાના વિવિધ પક્ષોના નેતાઓની બેઠક મળી હતી જેમાં રાજદના નેતા લાલુ પ્રસાદ યાદવ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જદયુના નેતા નીતીશકુમાર પૂર્વ પ્રધાનમંત્રી દેવેગૌડા અરલીના નેતા દુષ્યંત ચૌટાલા વગેરે હાજર હતા નીતિશકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં હાજર તમામ પક્ષોના નેતાઓએ એક થઈને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો कि हम सब लोगों को एकजुट होना होगा और मिलकर काम करना पड़ेगा जो कि भाजपा नेता शाहनवाज हुसैन ने आगे टीका करता जनायु के त्रिजो मोर्चो तथा तो कांग्रेस ये बड़ा साथ थे मड़े तो भाजपा की प्रगति तथा नरेंद्र मोदी ने अगड़ वत्तर रोकी सकवाना नहीं શ્રીલંકાની અદાલતે માદક પદાર્થની ચોરી અંગે તામિલનાડુના પાંચ માછીમારોને ફરમાવેલી મૃત્યુદંડની સજાના વિરોધમાં તમિલનાડુના ત્રીસ લાખ જેટલા માછીમારોએ એક દિવસની હડતાળ પાડી છે આ માછીમારોએ કેન્દ્ર સરકાર પાંચ માછીમારોને મુક્ત કરવા શ્રીલંકા પર દબાણ લાવે તેવી માગણી પણ કરી છે માછીમારોના સંગઠને દાવો કર્યો છે કે નાગાપટ્ટમ તુતિકોરીન કન્યાકુમારી તથા રામનાથપુરમ સહિતના દરિયાકાંઠાના તેર જિલ્લાઓના માછીમારો દરિયામાં નથી ગયા અને હડતાલમાં જોડાયા છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે વિનાશક ભૂકંપ બાદ કચ્છ ફરીથી બેઠું થયું થયું છે અને નિરાકરણ છે વર્ષ ભૂકંપ બાદ પામેલા પરિવારોને વર્ષ જૂનો દસ્તાવેજોનો જટિલ પ્રશ્ન પણ હવે ઉકેલાઈ ગયો છે આજે ભુજમાં મુખ્યમંત્રીની હાજરીમાં ચાર હજાર ચારસો ત્રેવીસ ભૂકંપ અસરગ્રસ્તોના દસ્તાવેજોનું વિતરણ કરવામાં આવ્યું હતું લોક સંવાદ સેતુ અભિયાનને સફળ ગણાવતા આનંદીબેને કહ્યું હતું કે જનતા દરબારમાં એસી ટકા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લવાય છે નહી સંતોષાતા પાટણ વેપારી એસોસિએશને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે એસોસિએશનના મંત્રી સુમનરાય બ્રહ્મભટના જણાવ્યા અનુસાર ઔદ્યોગિક રીતે પછાત આ જિલ્લામાં ખેતી તથા પશુપાલન રોજગારીનું મુખ્ય સાધન છે તે સંજોગોમાં કૃષિ માર્કેટ યાર્ડમાં કૃષિ પાક તથા કપાસ મૂકવાની જગ્યા ઓછી પડે છે હાલમાં રોજ નેવું થી સો ગાડીઓ કપાસની ઠલવાય છે પાંચ હેક્ટર જમીનમાં સબયાર્ડ બનાવવા જમીનની માંગણી કરી તેના નાણાં પણ ભરાઈ ગયા હોવા છતાં કલેક્ટરે માંગણી નહીં સ્વીકારાતા ખેડૂતોને વેપારી આલમ ભારે મુશ્કેલીમાં મુકાય છે હાલ નેવું થી સો સો ગાડી કપાસ અને એરંડાની છ થી સાત હજાર આવકો છે એટલે આવી પ્રકારનો ખૂબ જ મોટી આવક ધરાવતું આ પીઠું હોવાથી નાનું પડે છે એના માટે અમે નવી જગ્યા માટે માગણી કરેલી અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં Israel પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આતંકવાદનો સામનો કરવા સહિતના સંરક્ષણને લગતા પ્રશ્નોની કરશે ચર્ચા અડવાણીએ ગૃહમંત્રી તરીકે ઇઝરાયલની લીધેલી મુલાકાત બાદ ઇઝરાયેલ જનાર રાજનાથસિંહ બીજા ગૃહમંત્રી ભારતના પ્રવાસે આવેલા રશિયાના ઉપપ્રધાનમંત્રી દિમિત્રી રોગોજીન તથા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયા કેટલાક સમજૂતી કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ રોગોજીને લીધી મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક લાઇસન્સ વગર ચાલતી ત્રેવીસ જિલ્લા કક્ષાની સહકારી બેન્કોની હાલત સુધારવા નાણાકીય મદદ આપવાનો લેવાયો નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળના થનારા સંભવિત વિસ્તરણમાં ભાવિ સંરક્ષણ મંત્રી તરીકે જેમનું નામ બોલાય છે તેવા ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની બુધવારે લીધી મુલાકાત ગોવાના પ્રશ્નો અંગે જ ચર્ચા થઈ હોવાનો પારિકરે કર્યો ખુલાસો કાશ્મીરમાં બડગામ જિલ્લામાં સેનાના ગોળીબારમાં બે યુવકના થયેલા મોત બાબતે સંરક્ષણ મંત્રાલય તથા સ્થાનિક સરકારી તંત્રને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની નોટિસ બે સપ્તાહમાં ખુલાસો આપવા કરી તાકીદ અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું તેઓ નવી કોંગ્રેસ સાથે સહકારથી કામ કરવા તૈયાર બુધવારના પરિણામો બાદ હવે અમેરિકન કોંગ્રેસમાં બંને ગૃહોમાં રિપબ્લિકન પાર્ટીનો નોંધપાત્ર કાબુ રહેશે બોલીવુડ ગીતકાર જાવેદ અખ્તર અને ગાયક સંગીતકાર હરિહરને આવતા વર્ષે એકવીસ જાન્યુઆરીથી શરૂ થતા પાંત્રીસમાં રાષ્ટ્રીય રમતોત્સવનું થીમ સોંગ તૈયાર કરવા મિલાવ્યા હાથ જાવેદે લખ્યા છે થીમના શબ્દો જ્યારે હરિહરને કર્યું છે તેનું સંગીત તૈયાર આજે ગુરુ નાનક જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના પ્રાણવાન અભિનયથી દર્શકોના દિલોમાં સ્થાન પામનાર સંજીવ કુમારની આજે પુણ્યતિથિ तमाम प्रकार की भूमिका सुपेरे निभावानुहतुं तेमनी पासे अभिनय कौशल्य नवी पीढ़ी ने जनावी दिए कि संजीव जरी वाला हताश सूरत ना बनी અમદાવાદ વડોદરા હાઈવે પર કોઈચા ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિ તેમજ વધુ મોત થયા છે અમદાવાદથી ભરી એક ટ્રક જઈ રહ્યો હતો સાડા ત્રણ વાગે રાત્રે કોઈચા ગામ પાસે બીજા ટ્રકે પાછળથી ટક્કર મારી હતી આ અકસ્માતમાં ડ્રાઈવર ક્લીનર સહિત ત્રણ વ્યક્તિના મોત થયા છે જ્યારે આગળના ટ્રકમાં ભરેલા ઘેટા પૈકી એસી થી વધુ ઘેટાના મોત નીપજ્યા હતા પોલીસે અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે છે અમરેલી જિલ્લામાં ખેતરોમાં હરણ અને રોજડા નીલગાય જેવા પ્રાણીનો ત્રાસ વધતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડે છે આ મુશ્કેલીનો ઉકેલ લાવવા કૃષિ સંમેલન યોજવામાં આવ્યું અને ખેડૂતોએ આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું સરકારને ખેતરો ફરતે જાળી કરાવવાની વારંવાર માંગણી કરી હોવા છતાં હજુ સુધી કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી ખેડૂતોએ 350 જેટલા ગામડાઓમાં ફરીને બધી જ ગ્રામ પંચાયતોમાં પણ ફરિયાદ નોંધાવી હોવા છતાં પરિણામ નહીં મળવાના કારણે ખેડૂતો પરેશાન છે જાનવરોના ત્રાસથી ખેડૂતો હાલ 40 થી 50% નુકસાન ભોગવે છે અને વાવણી કરી શકતા નથી 350 ગામમાં મે ફરીને નર્મદા જિલ્લાના નાદોદ અને તિલકવાડા તાલુકાની સરહદે આવેલી ટેકરી પર વીર બાધીજી મહારાજના ના સ્થાનકમાં કાર્તિક પૂર્ણિમા નો મેળો ભરાય છે આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે દેવ દિવાળી નિમિત્તે લાખો દર્શનાર્થીઓ પગપાળાવીને દાદાના દર્શન કરી આસ્થા વ્યક્ત કરે છે આદિવાસીઓ નર્મદામાં સ્નાન કરી પરંપરાગત વેશભૂષામાં વાંસ અને કાગળમાંથી બનાવેલ ઘોડાને લટકાવીને ચાલતા આવે છે જેવો આ ઘોડો બાધીજી મહારાજને અર્પણ કરીને માનતા પૂરી કરે છે અહીં મેળા જેવો માહોલ ઉભો કરી ખાણીપીણી રમકડા સહિતના સ્ટોલ્સ ઉભા કરવામાં આવે છે સાબરકાંઠા જિલ્લામાં યાત્રાધામ ખેડબ્રહ્મામાં પૌરાણિક ભૃગુઋષિ મહાદેવના મંદિર ખાતે આજે દેવદિવાળી નિમિત્તે મેળો યોજાયો છે નદીઓના ત્રિવેણી સંગમ ખાતે વર્ષમાં આજે પૂનમના દિવસે ગંગાની ધારા પ્રગટ થતી હોવાની માન્યતાને લોકો પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન આજના દિવસે કરવા આવે છે જેમ સિદ્ધપુર માતાના અવસાન બાદની ક્રિયા માટે જાણીતું છે તેમ ખેડબ્રહ્મા દેવદિવાળી પિતૃતર્પણ વિધિ માટે જાણીતું છે અમદાવાદ રાજસ્થાન તથા અન્ય શહેરોમાંથી લોકો અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં આવ્યા હતા ખેડબ્રહ્મા અંબાજી મંદિર ખાતે દેવદિવાળી નિમિત્તે ભવ્ય અન્નકૂટ યોજવામાં આવ્યો હતો જેના દર્શન કાજે શ્રદ્ધાળુઓ યુવાનોને દરિયાઈ સીમાનું રક્ષણ કરવાની નૌકાદળની કપરી કામગીરી અંગે યથાર્થ ખ્યાલ આવે તે માટે એનસીસીના વિદ્યાર્થીઓને દરિયામાં લઈ જઈ તેમને સાચો અનુભવ આપવાનો પ્રયોગ યોજાઈ ગયો પોરબંદર સ્થિત નેવલ બેઝ દ્વારા જામનગરની સૈનિક સ્કૂલ તથા આઈટીઆઈના વિદ્યાર્થીઓને યુદ્ધ જહાજ આઈએનએસ તીર તથા આઈએનએસ સુજાતામાં દરિયામાં લઈ જઈ પ્રત્યક્ષ કામગીરીનો ખ્યાલ અપાયો હતો દરિયામાં દુશ્મન પર ફાયરિંગ કરવાની કામગીરી અંગે તથા ડૂબતા જહાજમાંથી જાનના જોખમે પ્રવાસીઓને કેવી રીતે બચાવાય તે નિહાળી વિદ્યાર્થીઓ દંગ થઈ ગયા હતા અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આજે રમાઈ રહેલા બીજી વન ડે મેચમાં શ્રીલંકાએ ભારત સામે બસો પંચોતેર રનનું વિજય લક્ષ્ય મૂક્યો છે શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ દાવ લીધા બાદ તેની શરૂઆત નબળી રહી હતી પરંતુ બાદમાં મેથ્યુઝના આક્રમક બાણુ તથા સંગાકારાના એકસઠ રનના સહારે પચાસ ઓવરમાં આઠ વિકેટે બસો ચુમ્મોતેર રનનો જુમલો કર્યો હતો ગુજરાતના યુવાન બોલર અક્ષર પટેલ આર અશ્વિન તથા ઉમેશ યાદવે બે બે વિકેટો ઝડપી હતી જાડેજાએ એક વિકેટ લીધી હતી વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતે પ્રથમ વન મેચમાં શ્રીલંકા સામે ઝળહળતો વિજય મેળવ્યો હતો પાંચ વન ડે શ્રેણીમાં ભારત એક શૂન્યથી આગળ છે છેલ્લા સમાચાર મુજબ ભારતનો સ્કોર એક વિકેટે આડત્રીસ રન થયો છે મેચ અમદાવાદમાં રમાઈ હોવાથી સ્થાનિક ક્રિકેટ રસિયાઓથી સ્ટેડિયમ ભરચક થઈ ગયું હતું અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલ ભારત શ્રીલંકા વચ્ચેની મેચ નિહાળવા માટે રાજ્યભરમાંથી ક્રિકેટ રસિયાઓનો માનવ મહેરામણ મોટેરા ખાતે ઉમટ્યો છે તો આવો નિહાળીએ મોટેરા ખાતે પહોંચી રહેલા ક્રિકેટ રસિકોને પોતાના ફેવરિટ ક્રિકેટરોને લાઈવ એક્શનમાં જોવા અંગેનો એક રિપોર્ટ

તો આ સાથે આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ નમસ્કાર